गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बे नी अंदर अंग्रेजी विषय तमारे आइडियल नी अंग्रेजी नी बुक काढ़वानी छे। एनी अंदर आप पी फोर पेरोज सुधी आप घूटेलू एना उच्चार लखेला अने पहली एबीसीडी में मूळाक्षर लखेला, बीजी एबीसीडी में मूळाक्षर लखेला। हवे आजे आप क्यू फोर क्वील एटले पीछू अने क्यू नो क व थाय ते आपणे શીખીશું અને લખીશું। અહીંયા જુઓ, અહીંયા તમને જે બે ભૂરી લાઈન આપેલી છે એની અંદર આ ઉચ્ચાર લખવાનો છે, ક્યુનો કોવો થાય। અને અહીંયા જે બહુ બધી જગ્યાઓ આપેલી છે એની અંદર જુઓ, પહેલી એબીસીડીની અંદર ક્યુ લખવાનો છે અને બીજી એબીસીડીની અંદર ક્યુ લખવાનો છે। અહીંયા તમને જે મીંડા આપેલા છે એને પહેલાં ઘૂંટી નાખવાના છે, બરાબર જે રીતે અહીંયા ટપકા આપેલા છે એની ઉપર જ ઘૂંટવાનું છે। અને જુઓ, પહેલી એબીસીડીની અંદર જે ક્યુ ફોર ક્વીલ લખેલું છે તે લાલ લીટીથી ભૂરી લીટી, એટલે કે ઉપરથી લાલ લીટીથી નીચે ભૂરી લીટી, ત્રણ લીટીની અંદર લખેલો છે। અને જુઓ, બીજી એબીસીડીની અંદર જે ક્યુ છે તે કેવી રીતે લખેલો છે, તો ભૂરી લાઇનથી લખેલો છે, તે નીચેની લાલ લીટીને અડેલો છે। તો આ બધું તમારે ધ્યાન રાખવાનું અને વ્યવસ્થિત રીતે લખવાનું। તો પહેલાં તો આપણે શું કરવાના છે, ગુજરાતીની અંદર આપણે ક્યુનો ક વ થાય એ ઘૂંટી નાખીએ। તો જુઓ, અહીંયા ક્યુનો ક વ થાય તો જે રીતે આપણને ટપકા આપેલા છે એની ઉપર જ તમારે પેન્સિલ ઓડાડીને ધીમે ધીમે લખવાનું છે। ને એ લખો ત્યારે પણ શું કરવાનું છે, બે ભૂરી લીટીની અંદર જ આવવો જોઈએ, ઉપર અને નીચે બંને બાજુ અડી જવું જોઈએ, તો આપણું સાચું લખાણ કહેવાય। અને ભૂલ પડે તો તમારે છેક રબરથી છેકીને ફરીથી લખવાનું, બરાબર? તો ક્યુનો શું થાય, કવો, શું થાય, ક્યુનો કવો થાય। એવી જ રીતે જુઓ, અહીંયાથી આપણને ક લખવાનો છે તો આ રીતે બે લીટીને અડાડી દેવાનું, પછી એની બાજુમાં જે રીતે આપણને આ રીતે વો આપેલો છે એ જ રીતે લખવાનું છે, ક્યુનો ક વ થાય, ક્યુનો ક વ થાય, ક્યુનો ક વ થાય, ક્યુનો ક વ થાય, ક્યુનો ક વ થાય। ચાલો એ જ રીતે હવે અહીંયા જુઓ, આપણું પહેલી એબીસીડીમાં ક્યુ અને બીજી એબીસીડીમાં ક્યુ આના મીંડા આપેલા છે એને પર આપણે ઘૂંટી નાખવાનું છે, જે રીતે આ રીતે ઘૂંટવાનું, આડાઅવળા આપણા લીટા થવા જોઈએ નહીં, પછી આને બીજી એબીસીડીમાં જે આપેલો છે મૂળાક્ષર એને પણ ઘૂંટી નાખવાનો છે। હવે આપણે બીજું ખાનુંમાં જોઈશું, આવી રીતે ધીમે ધીમે ઘૂંટવાનું એટલે તમારી ભૂલ પડે નહીં। ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું। આ રીતે તમે બોલતા જશો ને લખતા જશો એટલે તમારો ઉચ્ચાર અને અર્થ બંને પાકા થઈ જશે, અને કે રીતે ક્યુ ફોર ક્વીલ લખવાનું, ક્વીલ લખવાનું એ પણ પાકું થઈ જશે। ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, પહેલી એબીસીડીમાં અહીંયાથી લાલથી ભૂરી સુધી આપણે લખેલું, અને બીજી એબીસીડીમાં જુઓ ભૂરીથી તે લાલ લીટી સુધી લખીશું। ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું। આ રીતે જુઓ, વ્યવસ્થિત લખવાનું છે, ઉપર જે રીતે ક્યુ લખેલો છે પહેલી એબીસીડીમાં એ જ રીતે બી નીચે પણ એની લાઇનમાં સીધું લખતા જવાનું એટલે આપણી લાઇન પણ સીધી દેખાય। ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે
પીછું, Q for wheel, wheel એટલે પીછું, Q for wheel, wheel એટલે પીછું, Q for wheel, wheel એટલે પીછું. Q નો કવો થાય, 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 Q નો કવો થાય. ચાલો ફરી આપણે જ્યારે નવી લીટી શરૂ કરીએ ત્યારે શું કરવાનું, ઉપર જે રીતે ક્યુ લખેલો હોય એ જ રીતે એની જ લાઇનમાં તમારે પણ લખવાનું, અને બીજી એબીસીડીમાં ક્યુ લખેલો હોય તેની નીચે જ લખવાનું, એટલે આપણી લાઇન વ્યવસ્થિત દેખાય. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, 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 ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. હવે જુઓ અહીંયા આપણને આર ફોર રેટ આપેલું છે, રેટ એટલે ઉંદર, અને આરનો શું થાય તો આરનો ર થાય, તો જુઓ આરનો ઉચ્ચાર શું થાય, ર થાય, અને આર ફોર રેટ એટલે ઉંદર. તો આજે આપણે આર ફોર લખશું, પહેલાં શું લખશું, ઉચ્ચાર લખશું, જે રીતે આપણને અહીંયા ટપકા આપેલા છે એ તો પહેલાં આપણે ઘૂંટી નાખવાના છે. આનો ર થાય, આનો ર થાય, આનો ર થાય, આ જ રીતે આપણું એ ર પણ શું કરવાનું છે, બે લીટીને અડી જાય એ રીતે લખવાનો છે. આનો ર થાય, આનો ર થાય. હવે અહીંયા આપણને પહેલી એબીસીડીમાં આર આપેલું છે તો એને શું કરવાનું છે, આપણે ઘૂંટી નાખવાનું છે, બરાબર. અને જુઓ પહેલી એબીસીડીમાં આર આપેલો છે તે ત્રણ લાઇનની અંદર આપેલો છે, અને બે બીજી એબીસીડીમાં જે રીતે આપણને આર ફોર રેટ આપેલો છે તો તે ખાલી બે ભૂરી લીટીની અંદર જ આપેલો છે. તો આપણે જે રીતે અહીંયા લખેલો છે એ જ રીતે આપણે લખવાનું છે. પહેલી એબીસીડી હોય તો ત્રણ લાઇનની અંદર, અને બીજી એબીસીડીની અંદર આર બે લાઇનની અંદર. તો જે રીતે અહીંયા જુઓ પહેલી લાઇનમાં આપણને આર ફોર રેટ આપેલું છે તો એ જ રીતે આપણે અહીંયા નીચે એની બરાબર નીચે જ લખવાનું છે, અને બીજી એબીસીડીમાં પણ આની આ જ રીતે લખવાનું છે. આર ફોર રેટ, રેડ એટલે ઉંદર, અને આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ, એવું પણ થાય. આર ફોર રેટ, રેટ એટલે ઉંદર, 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 આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. આ રીતે આપણે લખવાનું છે. પછી નવી લાઇન ચાલુ થાય એટલે આપણે જોઈ બરાબર શું કરવાનું છે, પહેલી એબીસીડીમાં આર લખેલો હોય તેની સીધા લખવાનું.
એટલે આપણી લાઈન સીધી દેખાય. આનો શું થાય? ર થાય. 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 આ ફોર રેડ. રેડ એટલે સુંદર. આર ફોર રેડ. રેડ એટલે સુંદર. આર ફોર રેડ. રેડ એટલે સુંદર. આર ફોર રેડ. રેડ એટલે સુંદર. તો આજે આપણે ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે પીછું. અને આર ફોર રેડ. રેડ એટલે ઉંદર. તો બે મૂળાક્ષર શીખ્યા. આ તમારે એનો ઉચ્ચાર અને અર્થ પાકો કરવાનો છે. ને પછી આપણે ત્યાર પછી એસ ફોર સન અને સન એટલે સૂર્ય એ વિશે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું અને લખીશું. ત્યાં સુધી અસ્તુ.